गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, हूँ जय सुताणी। आप सौनों मारी यूट्यूब चैनल मैक्स बाय जय सुताणी में हार्दिक स्वागत करूँ छू। तो आज जो लेक्चर है स्पेशली लास्ट ईयर जो पेपर हो तो मार्च 2020 मैक्स पेपर जो एना सेक्शन ए ना आप सॉल्यूशन जुवा जा रहा छे। आ जो सॉल्यूशन है य रेग्युलर विद्यार्थी खूब काम आवानुं छे जे नेक्स्ट 2021 में एक्जाम आपवाना छे। पर ई सिवाय जेने हाल 2020 में ते ऑगस्ट महीना में हमणां जे पूरक परीक्षा आपवा जई रह्या छे जे लोको एना माटे पण खूब अगत्यनुं छे। तो कि ख्याल आवशे कि 2020 में जे मार्च में आवा प्रश्न पूछाणा एमसीक्यू में, तो हवे आज प्रकारना बीजा कंईक एमसीक्यू पूछाशे, क्वेश्चन बदलाशे पण मेथड तो बदलाव ज नथी। मेथड तो ई टाइपनी बधी रहेशे। एवा प्रकारना कंईक जो पाछा पूछाई जाय तो एमने पास थवामां बहु सरळताथी जाय। ओके, तो सेक्शन ए जे तमे जेम जाणो छो बधा के सेक्शन ए कुल जे छे 16 માર્કનું હોય છે, એટલે કુલ 16 પ્રશ્ન પૂછાય છે, એક એક માર્કનો હોય, જેની અંદર તમને ખાલી જગ્યા આવતી હોય છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એ સિવાય તો ખરા ખોટા આવે છે। ઓકે, ખરા ખોટા આવે, ખાલી જગ્યા આવે, વિકલ્પ આવશે। ઓકે, આ બધી વસ્તુ પૂછાય છે। ઓકે, તો હવે આપણે બહુ વાર ન લેતા લેક્ચર ચાલુ કરીએ। ઓકે, ચલો પહેલો ક્વેશ્ચન જોઈએ। તો લાસ્ટ ઇયરમાં જે પહેલો ક્વેશ્ચન પૂછાણો હતો એ આલેખ ઉપર, જો આલેખ નથી પૂછાતા એક્ઝામમાં પણ આલેખ ઉપરના એમસીક્યુ તો બહુ પૂછાય છે। તો કે આપણને એક બહુપદી આપેલી હતી 6x - 2x² + 7, કે આનો આલેખ જે છે એ કેવો હશે? તો જો કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય ને એને એક આલેખનો એક જવાબ તો આપણે એવું કહી શકીએ કે એનો જે આલેખ બનશે એ પરવલય આકાર બનશે। પણ પાછો પરવલયમાં બે આવે, કેવા પ્રકારનો પરવલય? તો તમારે x² સહગુણક જોવાનો, શું x² સહગુણક જોવાનો છે। તો આમાં જે x² સહગુણક કેટલો છે તો કે -2 છે। -2 એટલે 0 કરતાં નાની કિંમત કહેવાય, તો જે આનો આલેખ બનશે એ નીચે તરફ ખુલતો વક્ર બનશે। શું જવાબ આવશે? નીચે તરફ ખુલતો વક્ર જવાબ આવશે। એટલે કે આનો આલેખ બનાવશું તો આવો બનશે, કે પરવલય બનશે પણ આ ટાઈપનો નીચે તરફ ખુલતો થશે આમ। ઓકે, કારણ શું કામ નીચે તરફ? કારણ કે x² જે છે આમાં -2x² છે, આ -2 સાથે છે, એટલે જો x² સાથે -2 હશે, જો ખાલી તમારે વર્ગ જ જોવાનું છે, x² સાથે શું આપેલું છે, જો x² સાથે -માં રકમ હોય તો જવાબ આવશે નીચે તરફ ખુલતો વક્ર। ઓકે, આ નોટ ડાઉન કરી લેજો। હવે બીજી એક વસ્તુ આમાં કહી દઉં સાથે, સપોઝ જો એવું પૂછાય, બીજું એક એક્ઝામ્પલ આની જગ્યાએ આપણે એક્ઝામ્પલ બીજું લઈએ કોઈ, કે x + 5 + 2x²। હવે જો આમાં x² સહગુણક + 2 છે, જો + 2 હોય ને તો આલેખ આમ ઉપર તરફ બનશે, તો એનો જવાબ બદલાઈ જશે, એમાં જવાબ આવશે ઉપર તરફ ખુલતો વક્ર। સમજાઈ ગયું? બે પ્રકારના પ્રશ્નો પૂછાય, કાં તો ઉપર તરફ ખુલતો વક્ર અથવા નીચે તરફ ખુલતો વક્ર। અહીંયા જે આપણે એક્ઝામ્પલ લીધું નવું, એમાં ઉપર તરફ ખુલતો વક્ર આવશે, જ્યારે ઓરિજિનલ જે રકમ કે એક્ઝામમાં પૂછે તે એમાં -2 હતું, એટલે એનો જવાબ આવશે નીચે તરફ ખુલતો વક્ર। ઓકે, અને કોમન નામ પૂછે, જો એમસીક્યુ તરીકે પૂછો તો કોમન નામ તરીકે પરવલય આપે, કયો આકાર? તો કે પરવલય આકાર, તો એ પરવલય ટીક કરવાનો આપણે, ઓપ્શન આપેલા હોય તો, નથી આપેલા આપણે વાક્ય લખશું નીચે તરફ ખુલતો વક્ર। ઓકે, પહેલાનો આન્સર ને એના ઉપર એક બીજો એક્ઝામ્પલ જોઈ લીધું જેનો આન્સર આવે છે ઉપર તરફ ખુલતો વક્ર। ક્યારેક ફક્ત એક્ઝામ આવું પણ પૂછે સિમ્પલ, કે ax² + bx + c માં એ જે છે > 0 છે, તો આલે કેવો બનશે? તો કે ઉપર તરફ ખુલતો વક્ર, અને જો એમ કે a < 0 છે તો કઈ તરફ આવશે? તો કે નીચે તરફ ખુલતો વક્ર આવશે। ઓકે, જેટલા પણ આની ઉપર બનતા હતા બધા એમસીક્યુ એકસાથે તમને બનાવવાનું કહેતો જાઉં છે, એટલે ખાલી એમ નહીં કે આપણે આના સોલ્યુશન જોઈએ છીએ, સાથે સાથે એવા પણ ક્વેશ્ચન જોતા જઈએ છીએ કે જે હવેને એક્ઝામમાં પૂછાઈ શકે। ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બીજો। દ્વિઘાત સમીકરણ ax² અહીંયા વર્ગ જ છે, બાજુમાં 2 નથી, પણ શું છે? ax² આપેલો છે, કે ax² + bx + c, આના બી જ લખો ને, કાઉન્સમાં આપણને એવું આપ્યું છે કે b² - 4ac > 0, તો આ તો ચેખું એક સૂત્ર જ પૂછ્યું છે, આપણે ચોથું ચેપ્ટર જે છે દ્વિઘાત સમીકરણ ઉકેલ,
એમાં દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલ શોધે, એમાં આ રીત આવે છે. એમાં આપણને ઉકેલ માટે એક્સનું સૂત્ર છે, બે સૂત્ર આપે છે, એને સીધા આવી રીતના લખેલા. અને બીજે એમ કહેવાય કે માઇનસ બી પ્લસ 16 માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર ઓછા 4ac આખાના છેદમાં 2a. આ ફાઇનલ આપણું એક સૂત્ર જ છે આ બેઠવા, જેમાં આપણે બે ભાગ પડી શકીએ. એકવાર માઇનસ બી પછી પ્લસ મૂકીને સૂત્ર બને, એકવાર માઇનસ બી માઇનસ મૂકીને સૂત્ર બને. અહીંયા જે છે બે ભાગ પડે પ્લસ અને માઇનસ. એમ તમારે એક્ઝામ વખત આટલું લખવાનું હતું કે માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર ઓછા 4ac છેદમાં 2a. ઓકે, તમને ખાલી છે એમ પૂછો વિવેચકનું સૂત્ર લખો. કોનું સૂત્ર? એક્ઝામમાં ઘણી આવું ફક્ત પૂછશે કે વિવેચકનું સૂત્ર લખો, તો ખાલી આવશે બી સ્ક્વેર ઓછા 4ac. તો શું આવશે? બી સ્ક્વેર ઓછા 4ac. બી જ પૂછે એટલે ઉપરનો જવાબ આવ્યો, ખાલી વિવેચક પૂછ્યું તો આટલું જ આવે. આ જે વર્ગમૂળની અંદર છે, અંદરનો ભાગ જે છે વર્ગમૂળની અંદરનો, એ આપણા માટે વિવેચક કહેવાય કે બી વર્ગ ઓછા 4ac. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો જોઈ લઈએ. તો એક સમાંતર શ્રેણી આપી છે, 2k + 1, 13, 5k - 3. એક સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો કે બરાબર ખાલી જગ્યા થાય. હવે જો સમાંતર શ્રેણી કોને કહેવાય? જેમ કે 1, 3, 5 બધા વચ્ચેનો ગેપ કેવો હોય? સરખો હોય. અને એક ખાસ એક IMP નોંધ લખી રાખજો, જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે તમને ત્રણ પદ આપે એમાંથી કે ગોતવાનો, દાખલો હોય ત્રણ સમાંતર શ્રેણીના પદ હોય, તો યાદ રાખવાનું કે પહેલું પદ જે છે એને એ માનીએ અને એ કહીએ, ત્રીજાને સી કહીએ, તો એ વત્તા સી બરાબર 2b થાય. જો ચેક કરો, 1 + 5 ચેક કરો તમે, થાય છે 1 ને 5 તો કે 6, 3ના ડબલ કરો 6 આવી જાય. એટલે આ એક સૂત્ર ખાસ યાદ રાખી લેજો, મોસ્ટ IMP સૂત્ર, કે જ્યારે ત્રણ ક્રમિક પદ આપ્યા હોય અને કે શોધવું હોય તો કયું સૂત્ર લાગશે? તો કે a + c = 2b. આ સૂત્ર ખાસ યાદ રાખી લેવાનું છે. હવે એની જગ્યાએ શું છે? તો કે 2k + 1 છે. બીની જગ્યાએ સીની જગ્યાએ શું છે? તો કે 5k - 3 છે. અને 2 × b, તો કે બી એટલે 13 છે, તો કે 13ના ડબલ કેટલા થાય? સીધા મૂકી દે 26, આ તો MCQ જ છે. ચલો 2k અને 5k એટલે 7k - 7k, પણ આ 1 અને - 3, તો કે 1 માં 3 છે તો 2, કેવા 2? તો કે -2 = 26. હવે શું થશે? તો કે 7k = આ -2 જે પ્લસમાં જશે તો 26 અને 2 કેટલા થઈ જાય? તો કે 28. અને ફાઇનલી આપણે જ્યારે કે ગોતશું તો 7 ક્યાં જશે? 28ના છેદમાં જશે. તો કે 7 × 28, એટલે કે કેનો જવાબ શું આવશે? તો કે k = 4 મળશે આપણને. ઓકે, આ આપણો આન્સર થઈ ગયો. ખાસ એક યાદ રાખજો કે a + c = 2b થશે. ઓકે, આની નાની ઉપરથી એક લાસ્ટ યરમાં એક ક્વેશ્ચન એવો પણ પૂછાણો હતો કે જો એ બી અને સી સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો એનો ગુણોત્તર મધ્યક શું થશે? તો ગુણોત્તર મધ્યક પૂછ્યું ત્યારે યાદ રાખવાનું કે a + c / 2 = b. જો આ સૂત્ર એ જ છે, a + c = 2b, તો ગુણોત્તર મધ્યક પૂછે તો 2 છેદમાં જો, અને આપણો જવાબ કહેવાય a + c / 2. ગુણોત્તર મધ્યક પૂછે તો પહેલા ને છેલ્લાનો સરવાળો / 2. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈ લઈએ. ચોથામાં જે છે આપણને, તો કે એક આકૃતિ આપેલી છે, આકૃતિ ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. ઓકે, ચાલો ચેક કરી આકૃતિમાં શું આપ્યું છે. તો કે આકૃતિમાં જે છે BC = 20 cm. ઓકે, BC કેટલું આપેલું છે? તો કે BC = 20 cm. ખૂણો એ 30 આપ્યો છે. તો કે AB નો જવાબ શું થાય અને AC નો જવાબ શું થાય? તો કે આમાં આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરશું. ત્રિકોણમિતિ જો A ખૂણો આપણી પાસે છે 30, તો ત્યાં sin θ લગાડીએ તો કે sin 30 = શું? તો sin નું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. તો કે જો A ની સામેની બાજુ કઈ કહેવાય? તો કે BC. કર્ણ કયો છે? તો કે AC. ઓકે, sin 30 ની કિંમત તો કે √1/2. BC ની જગ્યાએ તો કે આપણને નથી ખબર, BC ખબર છે 20/AC. તો કે હવે ક્રોસ ગુણાકાર કરીએ તો કે AC × 1 = 20 × 2, તો કે 20 × 2 = 40 જવાબ. તો કે AC નો જવાબ તો મળી ગયો 40. હવે બાકી કોણ રહ્યું? તો કે AC 40 મળી ગયું, એટલે બીજો જવાબ 40 આવશે, કન્ફર્મ થઈ ગયું. એવા બે ઓપ્શન છે, C અથવા તો A.
એ બેમાંથી કોઈ એક ફાઇનલ આન્સર આવવાનો છે. હવે એવી રીતના કે એ બી બાજુ ગોતવા માટે 10-30 લગાડીએ. 10-30 એટલે 10 એ પાસે 10નો ખૂણો લગાડે, 10નું સૂત્ર શું થાય? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો કે એ માટે સામેની બાજુ કઈ કહેવાય? તો કે જો એની સામેની બાજુ એટલે BC, એની પાસેની બાજુ તો કે બાજુમાં કઈ છે? તો કે AB. 10-30ની કિંમત તો કે 1√3 બરાબર. BCનું માપ તો આપણી પાસે છે 20, AB નથી, તો પાછું એમ થશે ક્રોસ ગુણાકે AB ગુણ્યા 1 એટલે કે AB બરાબર 20√3. રૂટ 3 સામે જશે ગુણાકારનો 20√3 એટલે કે ABનો જવાબ 20√3 ને ACનો 40. હવે ઓપ્શન જોઈ લઈએ તો કે C ઓપ્શન છે. ઓકે, કયા ઓપ્શનમાં એવું છે? તો કે C ઓપ્શનમાં છે. જોઈ લઈએ 20√3, 40. જો ખાસ જોઈને પૂછવાનું, પહેલાં AB પૂછ્યું, જો AC પૂછ્યું તો ઊંધું આવે. 40, 20√3 તો ફરી જાય જવાબ. આપણે પહેલાં ABનો જવાબ પૂછ્યો છે, પછી ACનો જવાબ પૂછ્યો છે. તો કે એ 20√3, 40 એટલે ઓપ્શન C આવશે. તમને સૂત્ર તો યાદ છે ને બધાના, સાઇનનું સૂત્ર શું થાય? તો કે સાઇનનું જે સૂત્ર છે એ સામેની બાજુ છેદમાં કર્ણ થાય. જ્યારે ટેનનું સૂત્ર જે છે એ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય. ઓકે, બે સૂત્ર પણ સાથે જોઈ લીધા. ચાલો, તો અહીં કમ્પ્લીટ થયો. સૂત્ર હજી એક યાદ કરાવી દઉં. શું સૂત્ર થશે આપણા? તો કે સાઇનનું સૂત્ર જે છે sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, આ બે સૂત્રનો ખાલી ઉપયોગ કર્યો ને આપણે, એકમાંથી કર્ણ ગોત્યું પહેલાંમાંથી, બીજામાંથી પાસેની બાજુ ગોતી લીધી. સેમ મેથડ, સેમ વસ્તુ. કિંમત ક્યાંથી જોવાની? તો કે કિંમતમાં તમારે કોષ્ટક જોઈ લેવાનું. આપણે એક લેક્ચર કોષ્ટક કેમ બનાવીએ એના માટે પણ એક નાનો તો 10-1 મિનિટનો લેક્ચર બનાવશું કોષ્ટકનું, કે કિંમતવાળો જે કોષ્ટક છે આખું, sin θ 0, 30, 45 બધી કિંમત, sin cos 10નો કોષ્ટક, એનો આપણે એક લેક્ચર અલગથી બનાવશું. અને આખું કોષ્ટક જે નથી આવડતું એ લોકો શીખી લેશે, બાકી મોસ્ટ ઓફ બધાને આવડતું જ હશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 5મો. તો કે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા કૌંસમાં મધ્યસ્થ માઇનસ મધ્યક. હવે પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે બધાના સિમ્બોલ જોઈ લઈએ. બહુલક છે ને ઝેડ કહેવાય, મધ્યસ્થ છે ને એમ કહેવાય, બરાબર ખાલી જગ્યાએ મધ્યસ્થ એટલે કે એમ, મધ્યક એટલે કે X̅. આનો આપણે જવાબ મૂકવાનો છે. તો જો એક સૂત્ર તો આપણે યાદ રાખવાનું, જે ટેક્સ્ટબુકમાં આપણો ઉપયોગ આવે છે લખાયેલું, કે ઝેડ બરાબર 3m - 2x̅. આ સૂત્ર ટેક્સ્ટબુકમાં આવે છે. હવે આમાંથી આપણે ઉપરનું સૂત્ર બનાવો, તો કે ઝેડ માઇનસ એમ બનાવવું છે. તો એક કામ કરો, બંને બાજુ એમ માઇનસ કરો. આ બાજુ એમ માઇનસ કરીએ, પછી અહીંયા જે છે એમ લખી નાખીએ, અને એ બાજુ પણ એમ માઇનસ કરીએ. તો કે અહીંયા આવશે ઝેડ માઇનસ એમ બરાબર 3m માંથી એમ બાદ કરો એટલે 2m વધે, 2m - 2x̅. ચલો, 3m માંથી એમ જાય તો 2m વધે. શું કર્યું આ બેની બાદ બાકી? 3m - m, તો કે 1m ઘટી ગયો એટલે 2m થઈ ગયા. આ બંનેમાંથી 2 કોમન કાઢી નાખીએ તો વધશે શું? m - x̅. હવે જો એ જ તમારા માટે પૂછ્યું છે, અહીં ખાલી જગ્યા આપી છે, એટલે આપણો જવાબ શું આવશે? તો કે એ ઓપ્શન આવશે 2. આવો બીજો એક MCQ છે, એ પણ બહુ પૂછાય છે. એક આ પૂછાય છે, એક આવો એક બીજો તમને તે બનાવી દઉં છું. રકમમાં ચેન્જ કરી અહીંયા જો મધ્યક આપી દે, એટલે કે ઝેડ માઇનસ X̅ પૂછે અહીંયા. રકમ ચેન્જ કરી નાખીએ બરાબર ખાલી જગ્યા, પછી અહીંયા આનું જ પૂછે વસ્તુ કઈ? તો કે મધ્યસ્થ માઇનસ X̅, એટલે કે અહીંયા જે ઓલરેડી મધ્યસ્થ હતું ને ત્યાં મધ્યક આપી દે, X̅ આપે, તો રકમમાં શું ફેર પડે, જવાબમાં શું ફેર પડે એ આપણે જોઈ લઈએ. તો પહેલાં સૂત્ર મૂકીએ, ઝેડ બરાબર 3m - 2x̅. હવે આપણે -x̅ જોઈએ છે એટલે બે બાજુ X̅ માઇનસ કરીએ. તો કે 3m - 2x̅ - X̅. ચલો, આ બાજુ તો એમને રહેશે ઝેડ માઇનસ X̅, આ 3m એમને રહેશે. હવે આ બંને માઇનસમાં છે તો ઓછે ઓછે વધતા, તો કે -2 કાંઈ નથી, તો 1 તો માનો ને, 2 ને 1 3, તો કેવા 3? તો કે -3x̅. અને હવે આ બેમાંથી કોમન શું આવશે? તો કે 3 કોમન આવશે, તો કે કૌંસમાં આવશે m - x̅. ઓકે, આ ખાસ નોંધ રાખી રાખજો કે જો આ પ્રશ્ન પૂછાય તો આનો જવાબ આવો થશે, કે જો ઝેડ માઇનસ X̅ આપી દીધું હોય, એટલે કે બહુલક માઇનસ મધ્યક કીધું હોય, તો અહીં ખાલી જગ્યામાં જવાબમાં 3 આવશે, તો ઓપ્શન બદલાઈ જશે. ઓકે, ઝેડ માઇનસ જ્યારે એમ કીધું હતું તો ખાલી જગ્યામાં 2 જવાબ આવતો હતો, જ્યારે ઝેડ માઇનસ X̅ કહેશે તો ખાલી જગ્યામાં 3 જવાબ આવશે. એટલે બે પ્રકારના સમજી રાખજો. ઓકે,
આ ખાસ આ લખી નાખજો, બીજો પણ, પહેલો તો તમે લખી જ નાખ્યો તો બીજો પણ સાથે લખી નાખજો. આના જવાબમાં 3 આવશે. ઓકે ચલો નેક્સ્ટ. આપેલ સમય સંખ્યામાં ખાલી જગ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે, તો કે અનંત આવૃત, અનંત અને આવૃત છે એની શરત શું છે? તો કે જો છેદ જે છે, જે છેદમાં આવ્યું એના ભાગ પાડવાના, એના અવયવ શોધવાના. અને જો અવયવ તરીકે 2 અને 5 સિવાય કોઈ અવયવ આવે, 2-5 સિવાયનો કોઈ અવયવ આવે તો એ અનંત અને આવૃત છે. ઓકે તો પહેલાંના આ જો અહીંયા ઓપ્શનમાં જે છે અહીં સુધારો કરવાનો છે. અહીંયા 23 નથી પણ શું છે ને, 32 આવશે. હવે 32 એટલે તો કે 2 ની 5 ઘાત કહેવાય, ખાલી 2 જ આવ્યું તો પહેલો ઓપ્શન નહીં આવે. 248ના ભાગ પડીએ આપણે તો 248 ભાગ શું પડે? તો કે 124ના ભાગ શું પડે? તો કે 62ના ભાગ શું પડે? 31 અને 31ના કોઈ ભાગ પડતા નથી. એટલે જો આમાં 2 સિવાય કંઈક અવયવ આવ્યો તો કે હા, આ સંખ્યામાં છેદમાં બીજો કંઈક અવયવ આવ્યો એટલે આ જ સંખ્યા આપણા માટે અનંત અને આવૃત છે. બાકી બધા ચેક કરશો તો 2 અને 5 જ આવતા હશે. જેમ કે 160 એના ભાગ પડે તો 2 × 80, 2 × 40, 2 × 20, 2 × 10 અને 2 × 5 = 10. જો ભાગ પડી ગયા તો બધામાં 2 અને 5 જ આવ્યું. એકલું 64, તો 64 તો એમ જ કહેવાય, 2 ની 6 ઘાત કહેવાય. 2 ને 6 વખત ગુણશો 64 આવશે. એટલે 248 એવા છે, એવા છે કે જેમાં અવિભાજ્ય આવ્યું હતું કે 2-5 સિવાય કોઈક અવયવ આવ્યો. એટલે આપણો જવાબ જે છે 57 છે, 248 એ અનંત અને આવૃત છે. બાકીના જે 3 છે એ કેવા કેવા છે? તો કે શાંત દશાંશ કહેવા છે. જેના છેદમાં ફક્ત 2 અને 5 આવતું હોય એને શાંત દશાંશ કહેવાય. આ યાદ રાખી લેજો ખાસ. ચલો નેક્સ્ટ જોઈએ. 23, 45, 46 લસાઅ. તો લસાઅ તો બહુ સિમ્પલ હોય, આમ ભાગ પણ કરવાનું ડાયરેક્ટ. આમાં કોઈ તમને પૂછ્યું નહીં કઈ મેથડ, તો કે 23, 45 અને 46. ચલો પહેલા 2 થી ભાગ ચલાવો, 23 એમને 45 એમને એમ, અહીંયા 23 થઈ જાય. 45 એટલે 3નો ઘડિયો લાગશે. 23, 15, 23, 15, 43, 45 હજી 3નો ઘડિયો લાગશે. આ 23 એમને એમ, 15 એટલે 5, 3, 15 અને 23 એમને એમ, હજી ભાગ ચાલશે. હજી 5નો કોઈ લાગશે, તો કે 23 એમને એમ, 5, 5નો 1 થઈ ગયો, 5 એકા 5 ને 23 પાછા એમને છેલ્લે ફાઇનલ લાગશે 23નો ઘડિયો, 1 1 1. ઓકે ચલો પહેલાં 23 5 ગોતીએ, તો કે 115 ગુણ્યા બીજા 2 કરીએ. આ બધાને ગુણવાના છે, પણ જેમ સહેલું લાગે એમ ગુણતા જવાય. ઓકે અને એવું ન કરો તો પછી એક કામ કરો, 23 × 3 = 9 કરો. ભાગ શું પડે છે? કે 23, 5, 3, 3, 2. તો પહેલાં 3 × 9, હવે 23 × 9 ગોતી લો ઝડપથી. તો કે 23 × 9 કરે 9 × 3 = 27 રડો, વધી પડી 2, 9 × 2 = 18 અને 2 = 20. ઓકે અને 5 × 2 = 10 અને 207 × 10 કરો એટલે 2070 જવાબ આવી જાય. તો આ આપણો ફાઇનલ આન્સર કહેવા છે. ઓકે કોઈ ડાઉટ આવે આમાં નહીં ને? તો કે 2070 આપણો ફાઇનલ આન્સર છે, કે આનો લસાઅ જે આવશે 2070 આવશે. તો લસાઅનો દાખલો હોય ત્યારે આવી રીતના સિમ્પલ આવી રીતે મેથડ કરી નાખો, ઇઝીલી સોલ્વ થઈ જશે. હવે આવા ક્વેશ્ચન બહુ પૂછાય છે, કા પ્લસ પૂછે. જો એ પણ 2 સમીકરણ આપી દે, 13x + 19y = 90 ને 19x + 13y = 70. કા તમને એક્સ પ્લસ વાય પૂછે, કા x - y પૂછે, આપણે 2 ગણશું. જ્યારે એક્સ પ્લસ વાય કે ને ત્યારે સરવાળો ગોતવાનો, કે 13x + 19y = 90 અને 19x + 13y = 70. ચાલો આ 2નો સરવાળો ગોત, સોરી ફરીથી લખીએ આપણે, 13x + 19y = 90 અને 19x + 13y = 70. ચાલો કરો 2નો સરવાળો, તો કે 13 ને 19 તો કેટલા થાય? 32x + 32y. જો 2 સરખા જ છે, આ 2નો સરવાળો ગોતીએ તો 9 ને 7 = 16 એટલે કે 160. હવે આ 2માંથી 32 કોમન કાઢશું, તો કે x + y = એ જે 32 કોમન કાઢશું આ બંનેમાંથી, એ 160ના છેદમાં જવા દેવાના. 160 ભાગ્યા 32 કરશો એટલે 32 × 5 = 160 એટલે x + y નો જવાબ મળી ગયો. કેટલો? તો કે 5. બહુ ઇઝી છે સરવાળો, કે તો 2નો સરવાળો ગોતી નાખવાનો. હવે એવો નવો દાખલો આપણે બાદબાકીનો જોઈ લઈએ. જો અહીં બાદબાકી પૂછી હોત તો બાદબાકી કરશું, 13x + 19y = 90 અને 19x + 13y = 70. માઇનસ કરવાનું તો બાદબાકી કરશું. ચલો
तेर में ओगनीस तो माइनस छ वत्ता ओगनीस में तेर जाए तो वत्ता छ नेव में सीतेर जाए तो वीस तो आम छ कॉमन काटशू सॉरी माइनस छ कॉमन काटशू तो अँ वच्चे एक्स और वच्चे निशान बदलाई जैसे वाय थी जैसे तो वीस तेती एक्स माइनस वाय बराबर आम अपूर्णाक आवशे माइनस वीसना छेद में छ माइनस वीसना छेद में छ जो छेद उड़ाड़शो तो माइनस दसना छेद में त्रण जवाब आवशे जो माइनस में पूछो तो माइनस दसना छेद में त्रण आवे प्लस में पूछो त्यारे आपणे जवाब आव्यो तो पांच ओके आवा प्रकार खास बहु पूछाय छे एक्स वत्ता वाय अथवा एक्स ओछा वाय पूछाय छे आनो खास ध्यान रखजो चलो त्यार पछी जोईए तो कि पिता ने हाल की उम्र एक्स वर्ष है पिता की हाल की उम्र के लिए तो कि एक्स वर्ष एट के पिता बराबर एक्स वर्ष ई सीवाय बे पुत्र ने हाल की उम्र सरवाड़ो बे पुत्र है बे पुत्र ने हाल की उम्र सरवाड़ो वाय है तो कि पांच वर्ष पछी उम्र सरवाड़ो के तो आनी अंदर पांच उमर तो प्लस पांच थाय जरा अँ बे पुत्र है तो पांच वर्ष पछी दस उमरिया से हजी वधारना आ वस्तु समझाए बे पुत्र होवाथी अहीं दस उमेरा छे बे ने पांच पांच उमर हवे आ बधानो टोटल करो तो कि एक्स वत्ता पांच वत्ता वाय वत्ता दस तो कि जवाब शुं आवशे तो कि एक्स वत्ता वाय वत्ता पंदर दस ने पांच पंदर एटले कुल पांच वर्ष पछी एमनी उमरनो सरवाळो थशे बधानो एक्स वत्ता वाय वत्ता पंदर थशे पिता ने एक्स हती तो एमां पांच उमेर्या बे पुत्रनी उमरनो सरवाळो वाय हतो तो कि वायनी अंदर पाछा बीजा दस उमेर्या कारण कि बे पुत्र छे बे नी पांच पांच वर्ष वधशे એટલે ફાઇનલ આન્સર આવશે એક્સ વત્તા વાય વત્તા પંદર ચલો દસમો ક્વેશ્ચન મધ્યબિંદુને યામ શું ધ્વન દાખલો છે તો કે જો મધ્યબિંદુ આપી દીધું જ છે ને ખાલી આપણે એમ ગોતવો છે તો કે એક્સ યામ ગોતી લે મધ્યબિંદુ સૂત્ર છે એક્સ વન વત્તા એક્સ ટુ છેદમાં બે એક્સ યામ બરાબર તો કે આપણે એક્સ યામ કેટલો આપ્યો છે તો કે એમના છેદમાં બે બરાબર એક્સ વન વત્તા એક્સ ટુ માઇનસ છ માઇનસ બે છેદમાં બે બે ને બબ્બે ઉડી ગયા ડાયરેક્ટ ઇઝીલી બેમાંથી બબ્બે ઉડી ગયા તો કે એમ બરાબર માઇનસમાં આઠ જવાબ વાત પૂરી ઓછે ઓછે વધતા ઓછા છ અને ઓછા બે એટલે ઓછા આઠ આટલો સિમ્પલ એમ શીખ્યો છે બધાને બહુ ટફ લાગ્યો હતો કારણ કે એ લોકો કંઈક જુદું જ વિચારે છે કે મધ્ય બિંદુ આપ્યું ને એમાં એમ આપી દીધું કે એમ કેમ શોધવો આ રીતે એમ શોધવાનો છે બહુ ઇઝીલી ઓકે ચાલ મધ્યબિંદુ સૂત્ર યાદ છે ને જો જ્યારે આખું કંઈક આ આપ્યું જ ન હોત તો મધ્યબિંદુ સૂત્ર કયું લાગે તો કે એક્સ વન વત્તા એક્સ ટુ ભાંગ્યા બે કોમા વાય વન વત્તા વાય ટુ ભાંગ્યા બે ખાલી મધ્યબિંદુ ગોતો તો આ રીતે ગોતે માઇનસ છ માઇનસ બેના છેદમાં બે અને વાય એમ કેટલો છે કે સાત ત્રણ કે સાત વત્તા ત્રણના છેદમાં બે માઇનસ આઠના છેદમાં બે એટલે માઇનસ ચાર સાતને ત્રણ દસ થાય દસ ભાંગ્યા બે એટલે પાંચ તો મધ્યબિંદુ જો ખાલી કીધું હોત તો માઇનસ ચાર કોમા પાંચ થાય પણ આપણે એમ ગોતવાનો હતો એટલે કમ્પેરિઝન કરીને સીધું એમનો જવાબ આપણે માઇનસ આઠ મળ્યો ચાલો અગિયારમો ક્વેશ્ચન જો સાઈને બરાબર એક તૃત્યાંશ તો નવ ગુણ્યા કોટ સ્ક્વેર વત્તા નવની કિંમત શું થાય હવે જો આમાં કેવી રીતના ગણાય ખબર છે નવ કોટ સ્ક્વેર વત્તા નવ તો કે આમાં નવ કોમન કાઢી નાખીએ તો વધે શું કોટ સ્ક્વેર વત્તા એક આ તો ડાયરેક્ટ સૂત્ર બની ગયું જો તમને નિત્યસમ યાદ હોય તો કે વન પ્લસ કોટ સ્ક્વેર બરાબર કોસેક સ્ક્વેર થાય આ નિત્યસમ છે ડાયરેક્ટ તો આની જગ્યાએ સીધું આવી ગયું કોસેક સ્ક્વેર અને કોસેક જે છે એ કોનો વ્યસ્ત છે તો કે સાઇનનો વ્યસ્ત છે તો કે આને એકના છે એમાં સાઇન સ્ક્વેર પણ કહેવાય ઓકે અને કોસેક ઉપરથી સાઇન ઉપરથી કોસેક ગોતું તો વ્યસ્ત કરે એટલે કે કોસેક બરાબર સાઇનનું ઊંધું તો કે આ ઓલરેડી એક તૃત્યાંશ છે ઊંધું કરો એટલે ત્રણ થઈ જાય ખાલી તો કે નવ ગુણ્યા ત્રણનો વર્ગ તો કે ત્રણનો વર્ગ નવ થાય નેવે નેવે એક્યાસી એટલે આનો ફાઇનલ આન્સર આવશે એક્યાસી જો વન પ્લસ કોટ સ્ક્વેર એટલે કોસેક સ્ક્વેર થઈ ગયું કોસેકની કિંમત કેમ મળે તો કે આનો વ્યસ્ત કરવાથી તો કે એક તૃત્યાંશનો વ્યસ્ત એટલે ત્રણ થયો ત્રણનો વર્ગ નવ થશે નવ નેવે નેવે એક્યાસી જવાબ પૂરો થઈ ગયો પ્રશ્ન ચલો આઠ સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ શોધો જો આ વસ્તુ પહેલાં આકૃતિ દ્વારા સમજીએ પછી શોર્ટકટ સૂત્ર જોઈ લઈએ આઠ સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ છે એની અંદર એક ચોરસ મૂકેલો છે આ ચોરસનું ક્ષેત્રફળ ગોતવું છે આ વિકર્ણ આપણે બનાવશું ને તો જોઈ વિકર્ણ એટલે વ્યાસ બન્યો તો આનું માપ સોળ આવશે ઓકે આનું માપ કેટલું આવશે તો કે સોળ આવશે ચોરસની બાજુને આપણે એક્સ માની લઈએ તો કે એક્સ વર્ગ અને એક્સ વર્ગ એ પાયથાગોરસ લાગી શકે લગાડવું હોય તો
ओके तो ने सूत्र शू लगे तो कि एक्स वर्ग वत्ता एक्स वर्ग बराबर सोल नो वर्ग एट के 256 तो कि 2x वर्ग बराबर 256 તેથી x નો વર્ગ બરાબર 256 ભાગ્યા 2 એટલે 128 આ જ આપણું ક્ષેત્રફળ થઈ ગયું ઈ જ આપણું શું થઈ જાય તો કે ક્ષેત્રફળ કારણ કે x નો વર્ગ બાજુનો વર્ગ એટલે ક્ષેત્રફળ કહેવાય અહીંયા પાયથાગોરસ લગાડી દીધું ઓકે આ એક મેથડ સિમ્પલ ત્રિકોણ ઉપયોગ અને x વર્ગ વત્તા x વર્ગ બરાબર 16 નો વર્ગ એમ કરીને સોલ્વ કરવાનો 128 ક્યાંથી આવ્યો તો 256 ના અડધા ગયા 2 છેદમાં ગયા એટલે આ રીતે જોવા માંડે આ એક સૂત્ર યાદ રાખવું હોય તો શું યાદ રખાય જો ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવું હોય તો કેમ યાદ રાખશો ત્રિજ્યા આપ્યું હોય એના ઉપરથી તો કે ત્રિજ્યાના ડબલ કરીને પાછા બમણા કરવાના ત્રિજ્યાના વર્ગના બમણા કરવાના 2r² 2 × r² એટલે કે 2 × 64 64 × 128 ઓકે તો આ રીતે પણ થઈ શકે ઓકે ખાસ યાદ રાખજો બાકી આપણે ઓલી રીત સૌથી સિમ્પલ હતી વધારે કંઈ તો કે એક વર્તુળની અંદર ચોરસ મૂકેલો છે એટલે સાદું આ વિકર્ણ બનાવે ને એટલે આ વ્યાસ ભાઈનો વ્યાસ થાય 16 આ બાજુ માણીને એટલે એક્સ વર્ગ એક્સ વર્ગને પાયથાગોરસ લગાડી દેવાનું એમાં ખાલી એક્સ વર્ગની જ કિંમત ગોતવાની એક્સ વર્ગ એટલે જ આપણા માટે ક્ષેત્રફળ કહેવાય કન્ફર્મ ડન ચાલો ઓકે ચાલો તો હવે આગળનો દાખલો જોઈએ આનો જવાબ યાદ છે ને શું આવ્યો 256 આવ્યો તેના પછી અડધા થયેલા 128 જવાબ આવ્યો તો ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ બે ગોળાના ઘનફળનો ગુણોત્તર 64:27 છે તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો આનામાં તમારે સૂત્ર યાદ કરવું પડશે ગોળાના ઘનફળનું સૂત્ર થાય છે 4/3 ઘનફળનું સૂત્ર શું થાય તો કે 4/3 પાઈ આરનો ઘન હવે આરનો ઘન આવે છે ત્યારે આરનો ઘન માટે ગુણોત્તર શું આપ્યો છે તો 64:27 તો એની ઉપરથી આરનો ગુણોત્તર શું બનશે તો કે આનો ઘનમૂળ ગોતો 64નું ઘનમૂળ 4 27નું ઘનમૂળ 3 એટલે કે આરનો ગુણોત્તર 4 થઈ ગયો પણ આરનો ગુણોત્તર પૂછ્યો નથી r1 r2 આપણને ક્ષેત્રફળનું પૂછ્યું તો કે ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો 4πr² એટલે કે એમાં આરનો સ્ક્વેર આવે છે તો કે સ્ક્વેર એટલે વર્ગ કરો તો કે 4નો વર્ગ 16 3નો વર્ગ 9 તો આપણો ફાઇનલ આન્સર આવશે 16:9 આ રીતે દાખલો સોલ્વ કરો પહેલાં ઘનફળ આપે છે એનું સૂત્ર લખો એમાંથી આર જુઓ આરનો ગુણોત્તર 64:27 તો કે આર શું થશે તો કે આનું ઘનમૂળ 4:3 પણ આપણને વ્યાસ પૂછ્યો તો એ 4:3 ત્રિજ્યા પૂછે તો એ 4:3 પણ આપણને ક્ષેત્રફળ પૂછ્યું તો ક્ષેત્રફળમાં તો આરનો સ્ક્વેર આવે તો પછી આરનો પાછો વર્ગ કર્યો 4નો 16 ને 3નો 9 એટલે 16:9 આન્સર ત્રિજ્યા પૂછ્યો 4:3 વ્યાસ પૂછે તો એ 4:3 ક્ષેત્રફળ કે પૃષ્ઠફળ પૂછે તો 16:9 ઓકે એ જ રીતે ક્યારેક આપણે એવું કહી દે કે ત્રિજ્યાનો ગુણોત્તર જે છે આરનો ગુણોત્તર એ 2:3 છે તો ઘનફળનો ગુણોત્તર શું થશે તો ઘનફળમાં ઘન આવે તો કે 8:27 થશે એનો ઘન કરી નાખવાનો ક્ષેત્રફળ પૂછે કે પૃષ્ઠફળ પૂછે તો કે વર્ગ કરવાનો 4:9 ઓકે આવો પ્રકારના પ્રશ્નો બની શકે ત્યાર પછી વર્તુળના સ્પર્શકના સ્પર્શબિંદુમાં દોરેલા લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે તો કે હા આ તો આમ એક દાખલો પણ છે બાકી આપણે એક વસ્તુ જોઈ લઈએ આ વર્તુળ છે આ એનો સ્પર્શક છે તો કે સ્પર્શકના સ્પર્શબિંદુ કે અહીંથી દોરેલો લંબ એટલે કે જે લંબ દોરીએ ને એ હંમેશા એક 10.1 પ્રમેય છે કે વર્તુળની જે ત્રિજ્યા હોય અને સ્પર્શક એકબીજાને લંબ હોય છે એટલે લંબ એટલે બીજું કાંઈ નહીં ત્રિજ્યા જ બની અને ત્રિજ્યા તો હંમેશા કેન્દ્રમાંથી પસાર થવાની જ છે જો રેખા બનાવશું તો એટલે આ વાક્ય સાચું છે કેવું છે તો કે ખરું વાક્ય આવશે કેન્દ્રમાંથી પસાર થશે જ તે ત્યાર પછી જો કોઈ ઘટના એની સંભાવના P(a) હોય તો આને આપણે સુધારી નાખીએ આમાં એમ પૂછેલું છે કે P(a)(P)(a) શું વાક્ય સાચું છે તો કે નહીં દર વખતે કંઈ એવું ન કહેવાય કે આ પૂરક ઘટના કહેવાય A' એટલે શું તો કે પૂરક ઘટના તો શું પૂરક ઘટના સંભાવના દર વખતે ઘટના કરતાં ઓછી જ હોય તો કે ના એ બેનો સરવાળો થઈને એક થાય જો આની કિંમત 0.2 હોય તો આની કિંમત 0.8 થાય તો જો વધી ગયું અને આની કિંમત 0.8 હોય તો આની કિંમત 0.2 થાય તો ઘટી ગયું એટલે ક્યારે વધે ને ક્યારે ઘટે કોઈ નક્કી હોતું નથી P(a)ની ઉપર આધાર રાખે છે એટલે હંમેશા વાક્ય જે છે આ ખોટું છે હંમેશા કંઈ નાનું હોય નહીં એટલે વાક્ય કેવું છે તો કે ખોટું આવશે ડન હવે આપણે છેલ્લો MCQ જોઈ લઈએ તો કે 2020ની સાલમાં 53 સોમવાર આવે હવે જો આને એક વસ્તુ નાની એમથી એક સમજાઈ દઉં લીપ વર્ષ આવે અને એક બિન લીપ વર્ષ આવે
એક ખાસ યાદ રાખીશું, લીપ વર્ષ હોય અને 53 કોઈ પણ વાર પૂછે, સોમ રવિ મંગળ ગમે પૂછે, 53 લીપ વર્ષ હોય ત્યારે જવાબ બે સપ્તમાંશ આવે, અને બિન લીપ વર્ષ હોય ત્યારે જવાબ એક સપ્તમાંશ આવે. આ એક યાદ ખાસ રાખી લેવાની, પણ પ્રશ્નો પૂછાઈ જ શકે છે બહુ. લીપ વર્ષ હોય તો બે સપ્તમાંશ, ક્યારે પણ 53 રવિવાર પૂછ્યા હોય તો 53 કહીને કોઈ પણ વાર પૂછ્યા હોય, સોમ રવિ મંગળ બુધ કોઈ બી, તો આ લીપ વર્ષમાં બે સપ્તમાંશ, બિન લીપ વર્ષમાં એક સપ્તમાંશ. ઓકે, આ બે વસ્તુ યાદ રાખો. ભાઈ અહીંયા તો 3 સપ્તમાંશ એટલે વાક્ય કેવું છે? તો કે ખોટું છે. હવે જ્યારે વર્ષની જગ્યાએ મહિનાની વાત થાય, હવે ખબર કેમ પડે 2020 કેવું વર્ષ? 2020ને 4 વડે ભાગી શકાય? તો કે હા, 2020 જે છે 4 વડે વિભાજ્ય છે. એટલે આ કેવું છે 2020? તો કે લીપ વર્ષ છે. 2017 કેવું છે? તો કે બિન લીપ વર્ષે 4 વડે ન ભાગી શકાય. ઓકે, લીપ હોય ત્યારે જવાબ શું આવશે? આખા વર્ષની વાત હોય જ્યારે 53 વાર પૂછ્યા હોય પણ તો બે સપ્તમાંશ, બિન લીપ હોય તો એક સપ્તમાંશ. ઓકે, આમાં નમસ્તે જ આગળ વધીએ. તો કે જ્યારે મહિના માટે પૂછવું હોય, લીપ વર્ષ હોય અને એમાં પાછું ફેબ્રુઆરી મહિનો કીધું હોય, તો ફેબ્રુઆરીના દિવસ કેટલા હોય? તો કે 29. 4 અઠવાડિયે કેટલા દિવસમાં પૂરા થાય? તો કે 28 દિવસમાં. તો ત્યારે પ્રશ્ન એવો પૂછશે કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 5 સોમવાર આવે, કેટલા? 5 સોમવારની સંભાવના. તો ત્યારે એક સપ્તમાંશ આવશે. કેવી રીતના? તો કે ફેબ્રુઆરીમાં દિવસ 29 હોય, 4 અઠવાડિયા 28 દિવસમાં પૂરા થાય, તો 28 બાદ કે વધ્યા કેટલા દિવસ? તો કે 1. જે વધેલા દિવસ છે એના છેદમાં 7 આપણો જવાબ દર વખતે યાદ લાગે. એવી રીતના જો બિન લીપ વર્ષ હોય અને ફેબ્રુઆરી મહિનો કે 5 સોમવાર કે, તો કે ફેબ્રુઆરીમાં 28 દિવસ જ આવે ઓલરેડી, અને 28માં તમે 28 બાદ કરો 4 અઠવાડિયે, તો 0 હોય તો કે એમાં જવાબ આવશે 0/7, એટલે કે 0 આન્સર. એટલે ક્યારેય બિન લીપ વર્ષ હોય અને ફેબ્રુઆરીમાં 28 દિવસ જ આવતા હોય તો 5મો વાર કોઈ દી આવે નહીં. તમે સાદું પ્રેક્ટિકલ વિચારો કે 28 દિવસમાં 4 અઠવાડિયે પૂરો થાય તો એકેય વાર કોઈ દી 5મી વાર આવે ન જ આવે. 4 અઠવાડિયે પૂરા થાય એટલે 4000 વખત બધા વાર આવશે. ઓકે, હજી આવા ઘણા બધા પ્રશ્નો છે. નેક્સ્ટ ટાઈમ આપણે જેમ સેક્શન એનું સોલ્યુશન જોયું, હવેના લેક્ચરમાં આપણે જે સેક્શન બીનું સોલ્યુશન જોશું, પછી સેક્શન સી અને ફાઇનલી સેક્શન ડી. દરેકનો વિડીયો એક એક કંઈ બનાવતો જઈશ, થોડીક રાહ જોવી. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ઓકે, અને ટૂંક સમયમાં સેક્શન બી અપલોડ થઈ જશે. ઓકે, આ વિડીયો ગમ્યો હોય તો વધુ ને વધુ લોકો સુધી શેર કરજો. ખાસ જે લોકો પૂરક પરીક્ષા આપવાના છે એ લોકો વધારે શેર કરજો, કારણ કે એ લોકો માટે બહુ અગત્યનું છે. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ગુડ બાય.